ચૌદ જુલાઈ દિન વિશેષ વ્યક્તિઓમાં આજે ઉપેન્દ્ર ત્રિવેદીની જન્મ જયંતિ અંતર્ગત નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરમાં થયો હતો તેમનું વતન ઈડર નજીકનું કુકડિયા ગામ હતું પિતાનું નામ જેઠાલાલ હતું તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી આર્ટ્સ વિદ્યાશાખામાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી તેમણે મુખ્ય નાયક તરીકે સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણા ચલચિત્રોમાં અભિનય કર્યો છે તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા ગુજરાતીય ચલચિત્ર ઉદ્યોગના ખૂબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતીય ચલચિત્રો અને નાટકો એમ બંનેમાં અભિનય આપ્યો હતો મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણા નાટકોમાં કામ કર્યું હતું તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી એને ખબર હતી કે એકલું શિક્ષણ કામમાં આવવાનું નથી સાથે સાથે મારામાં રહેલી જે આ કળા છે એને હું બહાર લાવું અને અભિનય કરવાની શરૂઆત કરી આ ઉપરાંત પારિજાત આ તમને ઓઝલમાં સખમાં ઝેર તો પીધા છે જાણે જાણી વેવિશાળ જેવા નાટકોમાં અભિનય કર્યો તેમણે ફ્રેન્ચ ફિલ્મ ફેની પરથી રેતીના રતન નામ નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ લેખક દિગ્દર્શન અભિનયના પારિતોષિકો મળ્યા હતા ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેમની અભિનય જોઈને ઉપ રવિન્દ્ર દવેએ ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક આપી અને ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં જેસલ તોરલમાં એણે પ્રથમ વખત અભિનય કર્યો જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજ્યું હતું તેમનું ઈસવીસન ઓગણીસો ત્રાણુંમાં માં માનવીની ભવાઈ ફિલ્મ લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારિત રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે તેમણે ઓગણીસો નવ્વાણું માં મા બાપને ભૂલશો નહીં માં નરેશ કનોડિયા સાથે જોરદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલતાની જોડી સિત્તેર થી એશીના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે તેમાં કેટલાક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું તેઓએ ગુજરાતી ફિલ્મ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી તેઓ સક્રિય રાજકારણી પણ હતા તેઓ ઓગણીસો એંસીમાં ગુજરાતી વિધન ગુજરાત વિધાનસભાની ભીલોડા બેઠક પરથી ચૂંટાઈને રાજકારણમાં જોડાયા હતા તેમણે એકત્રીસ માર્ચ બે હજારથી ઓગણીસ જુલાઈ બે હજાર બે સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પણ પદભાર સંભાળેલો હતો તેઓ ઈસવીસન ઓગણીસો નેવ્યાશીમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ વિશેષ તો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ ફિલ્મોની અંદર તેમણે રાવણનું પાત્ર ભજવું હતું અને લંકેશ તરીકે ઓળખાયા હતા અને છેક સુધી લોકો એમને લંકેશ તરીકે જ ઓળખતા હતા એમના મકાનોનું નામ પણ એમણે લંકેશ રાખ્યું હતું અઠયોતેર વર્ષનું આયુષ ભોગવી ચોથી જાન્યુઆરી બે હજાર પંદરને રવિવાના રોજ વહેલી સવારે તેમના નિવાસસ્થાને શ્વાસને લગતી બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું મિત્રો આજે ચૌદ જુલાઈના દિવસમાં જોઈએ તો બે સ્ટાઇલ દિવસ ફ્રાન્સનો છે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ શિવ નાદરનો પણ જન્મદિવસ છે પ્રખ્યાત સમાજ સુધારક અને પત્રકાર ગોપાલ ગણેશ અગરકરનો પણ જન્મદિવસ છે અને ભારતીય ફિલ્મ સંગીતકાર મદન મોહનની પણ આજે પુણ્યતિથિ છે સર્વોને શત વંદન અસ્તુ